સમાચારમાં વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના કાપાવર તાલુકાના કુવાડા ગામની, તો કુવાડા ગામે નાઇટ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું. શિયાળાની સિઝન એટલે કે ક્રિકેટ રસિકો માટેની સિઝન ગણવામાં આવતી હોય છે ત્યારે ઠેર ઠેર નાઇટ ક્રિકેટ મેચનું આયોજન થતું હોય છે. તેવામાં વાત કરીએ બાબર તાલુકાની, તો બાબર તાલુકાના કુવાડા ગામે ગૌશાળાના લાભાર્થે નાઇટ ક્રિકેટ મેચનું ઓપનિંગ તારીખ 1 નવેમ્બર 2023 રોજ કરવામાં આવ્યું હતું, જેમાં 64 ટીમોએ ભાગ લીધો હતો. છેલ્લા દિવસે ફાઇનલ મેચની રમતનો ટોસ વાવના ધારાસભ્ય કેનીબેન ઠાકોરના હસ્તે કરીને રાષ્ટ્રગીતથી શરૂઆત કરવામાં આવી હતી. આ ફાઇનલ મેચમાં રિયાન 11 કુવાડા તેમજ ક્રિષ્ના 11 બાબર વચ્ચે રોમાંચક મુકાબલો થતા આ મુકાબલાના અંતે ક્રિષ્ના 11 ચેમ્પિયન બનતા તેને ટ્રોફી તેમજ રોકડ રકમ રૂપિયા 35,000 આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સામેવાળી ટીમ રિયાન ટીમને ટ્રોફી તેમજ રોકડ રકમ 20,000 આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ ફાઇનલ મેચમાં મોટા પ્રમાણમાં ક્રિકેટ રસિકો તેમજ યુવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બાબતે અમારા રિપોર્ટર જડી ગજ્જરે ગામના ઉત્સાહી સરપંચ બાબાજીને પૂછતા બાબાજીએ જણાવ્યું હતું કે આ આયોજન ગૌશાળાના લાભાર્થી કરવામાં આવેલ હતું. તેમજ કુવાડા ગામના આગેવાનો તેમજ યુવાનોએ સખત મહેનત કરી છે અને બહારના આગેવાનોએ પણ આયોજનમાં સહકાર આપીને ગૌદાન કરેલ છે. આમ ક્રિકેટ મેચમાં ફાઇનલ મેચ એક આતશબાજી સાથે અને સુખ શાંતિના માહોલ વચ્ચે નાઇટ ક્રિકેટ મેચનું સમાપન કરવામાં આવ્યું હતું. કોમેન્ટરીની સેવા અમિત ગાંધી તેમજ લાઇવ પ્રસારણ રાતે સ્ટુડિયો કુવાડા તરફથી કરવામાં આવ્યું હતું. એક સુંદર માહોલમાં મેચનું સમાપન કરવામાં આવેલ છે. રિપોર્ટર જડી ખજ્જર, બનાસકાંઠા.